આવ્યા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. શિક્ષકોની બદલીને લઈને ખૂબ જ મોટા સમાચાર મિત્રો, શિક્ષકોની આંતરિક બદલીનો બીજો તબક્કો જાહેર. 3 જુલાઈથી કાર્યવાહી શરૂ. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઓનલાઈન બદલી કેમ્પનો બીજો તબક્કો જાહેર કરાયો છે, જેમાં 3 જુલાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને 21 જુલાઈના રોજ બીજો તબક્કો પૂર્ણ થશે. બીજા તબક્કામાં ઉમેદવારો 6 થી 8 જુલાઈ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો. તો 6 થી 8 જુલાઈ દરમિયાન તમારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, જ્યારે 21 જુલાઈના રોજ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે. તો તમને 21 જુલાઈના રોજ ઓર્ડર પણ આપી દેવામાં આવશે. આમ પ્રથમ તબક્કામાં પૂર્ણ થયા બાદ તરત જ બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો બીજા તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા વિભાજન કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં. અહીં પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પોનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો, જેની કાર્યવાહી 2 જુલાઈના રોજ પૂર્ણ થતી હોવાથી હવે જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી 3 જુલાઈથી શરૂ કરવામાં આવશે અને 21 જુલાઈના રોજ પૂર્ણ થશે. આમ પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયાના બીજા જ દિવસેથી બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે મિત્રો. અહીં બીજા તબક્કાના બદલી કેમ્પમાં 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવામાં આવશે. ત્યારબાદ 6 જુલાઈથી 8 જુલાઈ દરમિયાન બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 9 જુલાઈના રોજ અરજી સુધારવા માટે તથા રદ કરવાની કાર્યવાહી કરી શકાશે. 10 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન તાલુકા કક્ષા ફોર્મની ચકાસણી કરાશે. 12 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન અસામાન્ય થયેલા ફોર્મ માટે વાંધા રજૂ કરી શકાશે અને જિલ્લા કક્ષાની ચકાસણી થશે. 20 જુલાઈના રોજ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે. 21 જુલાઈના રોજ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે મિત્રો. જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પમાં પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં વેરિફિકેશન સહિતની તમામ કામગીરી પૂર્ણ થતાં હવે શનિવારના રોજ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે. અગાઉના કાર્યક્રમ મુજબ 30 જૂન અને 1 જુલાઈના ઓર્ડર ઇસ્યુ થવાના હતા, પરંતુ બિપોરજોય વાવાઝોડાના પગલે પ્રથમ તબક્કાના કાર્યવાહીમાં ફેરબદલી કરાયો હતો અને તે અનુસાર હવે 1 જુલાઈથી 2 જુલાઈ દરમિયાન રોજ પ્રથમ તબક્કાના બદલી કેમ્પના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે. 24મી વિભાજન કેમ્પ, 26થી 28મી ફેરબદલી કેમ્પ યોજાશે. જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પનો બીજો તબક્કો 21 જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ 24 જુલાઈના રોજ જિલ્લા વિભાજન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 26 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. જિલ્લા ફેરબદલી કેમ્પ માટે અરજદારોને કેમ્પમાં ઉપસ્થિત રહેવા અંગેની જાણ 7 દિવસ પહેલાં કરવાની રહેશે. જિલ્લા ફેરબદલી કેમ્પ આયોજિત થાય તે પહેલાં સંબંધિત જિલ્લાઓમાં અરજદાર શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે આવેલી અરજીઓ પરત્વે સ્વયં યાદી પદ્ધતિ કરવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે શિક્ષણ વિભાગના 11મા 2023ના ઠરાવની જોગવાઈ અનુસાર શિક્ષણ વિભાગ કે નિયામક કચેરી દ્વારા કરવામાં આવેલી બદલીના હુકુમમાં આપેલી સૂચનાઓ અનુસાર અમલીકરણ બાદ હોય તો તે પૂર્ણ કરી ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યાઓ જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ, જિલ્લા વિભાજન અને જિલ્લા ફેરબદલી કેમ્પમાં બતાવવાની રહેશે મિત્રો. તો આ હતા સંપૂર્ણ સમાચાર. મહત્વના કહી શકીએ મિત્રો, જિલ્લા બદલીને લઈને, શિક્ષકોના આંતરિક જે બદલી કેમ્પને લઈને તો બીજો તબક્કો શરૂ થવાનો છે. તો મિત્રો, વહેલી તકે તમે તમામ માહિતી જોઈ શકો છો અને બને એટલું વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી તમામ માહિતી તમને સૌપ્રથમ આપણી ચેનલમાં મળશે. તો બને એટલું વિડીયોને શેર કરો. મળીએ નવા વિડીયોમાં મિત્રો.